ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ પર ખખડધજ ખાડાઓને કારણે તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજી સહિતના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાના કારણે સર્જાયેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત વિશાળ શોભાયાત્રાના રોડ પર તાત્કાલિક તમામ રસ્તાઓનું સમારકામ કરવાની માર્ગની સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. શોભાયાત્રાના રૂટમાં ધોરાજી નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના રસ્તા આવતા હોય તે તમામ રસ્તાઓ પર તાત્કાલિક ખાડા પૂરવાની માંગણીઓ કરતા આગેવાનો આ વર્ષે વિશાળ જન્માષ્ટમીની શોભાયાત્રા તેમજ લોકમેળાનું આયોજન ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત જન્માષ્ટમી લોકમેળો તેમજ શોભાયાત્રામાં જોડાવા બાબતે ડેપ્યુટી કલેક્ટર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ અપીલ કરી. કલ્પેશ ભાષા ZSTV ધોરાજી. આપનું નામ? પ્રફુલભાઈ જાની, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી. ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષોથી જન્માષ્ટમી શોભાયાત્રા નીકળે છે. આ પરંપરાગત શોભાયાત્રા છે એ જે રૂટ પર નીકળે છે એ રૂટ અને જન્માષ્ટમીના મેળાનું મેદાન રિપેરિંગ માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સહિત બધા તંત્ર પાસે 15 દિવસ પહેલાં રજૂઆત કરી હતી અને આજે ફરીથી એ યાદી કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા કે આ જે જન્માષ્ટમીનો રૂટ છે શોભાયાત્રા નીકળે છે એ રસ્તા તમામ તાત્કાલિક રિપેર કરવા અને જેથી કરીને શોભાયાત્રા છે નિર્વિઘ્ને પસાર થઈ શકે. સાથે સાથે જન્માષ્ટમીનો લોકમેળો છે એ પણ આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજન કરે છે મેળાનું, તો એ મેળાનું ગ્રાઉન્ડ છે એમાં પણ જે કાંઈ ગંદકી છે કે ખાડા કે હોય એમાં તાત્કાલિક લેવલિંગ કરી ગંદકી દૂર કરી અને વ્યવસ્થિત મેળો થઈ શકે એ માટે પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે અને જેથી કરીને લોકોને મુશ્કેલી ઓછી પડે અને લોકો આનંદથી જન્માષ્ટમીનો મેળો માણી શકે અને તહેવારનું મહત્ત્વ છે દિવસે દિવસે વધે એ માટે વિશ્વદેવ પ્રયત્ન કરે છે અને તંત્ર તરફથી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી પણ અમને ખૂબ સારો પ્રતિકાર મળેલ છે, પોઝિટિવ સાહેબે જવાબ આપેલ છે અને આગામી કાર્યક્રમ છે બંને જન્માષ્ટમીની શોભાયાત્રા અને જન્માષ્ટમીનો મેળો એ વિશ્વદેવ દ્વારા ખૂબ વ્યવસ્થિત અને ભવ્ય થાય એના માટે અત્યારે વિશ્વદેવ દ્વારા અને બજરંગ દળ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.